बीजी तरफ स्थानिक पुलिस तात्कालिक घटनास्थले आवी पहोंचता मोटी जानहानी अने मोटी होनारत टळी छे। गत मोडी रात्रे थरात तालुकाना टेरुवा गामे केटलाक ईसमो द्वारा धोको लाकड़ी तेमज तीक्ष्ण हथियारो साथे दलित परिवारोना घर पर हुमलो करवामां आव्यो हतो अने केटलाक लोको साथे मारपीट पण करवामां आवी हती, जेमां युवक सहित बे महिलाओ इजाग्रस्त थई छे। ए तमामने सारवार अर्थे पालनपुर खाते खसेडवामां आवी छे, तो बीजी तरफ युवकनी हालत गंभीर छे। समग्र घटनानी जाण स्थानिक पोलीसने करता तात्कालिक धोरणે ઘટનાસ્થળે આવી પહોંચતા તમામ ઈસમો નાસી છૂટ્યા હતા। અત્યારે તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। થરાદ પોલીસનો કાફલો વહેલી સવારે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી વિવિધ સેવા સંગઠનના કાર્યકર્તાઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગ સાથે સરકાર સમક્ષ આક્ષેપ પણ કરાયા હતા। દલિત સમાજનો યુવક થોડા દિવસ પહેલા ઠાકોર સમાજની યુવતીને ભગાડીને લઈ ગયો હોવાની અદાવત રાખી આ સમગ્ર પરિસ્થિતિ વધુ પડતી ન વણસે તે માટે સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને ઘટના સ્થળ પણ પોલીસની છાવણીમાં ફેરવાયું હતું। અત્યારે તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આરોપી ક્યારે હાથમાં આવે છે અને આ હુમલાનું સાચું કારણ શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। હું ઘરે મારો ઊંધો હતો, મારા ઘરે રહી પછી જણા આવી મને બહાર ઉઠાવી ઢોર માર મારી ખસેડી હું તોડે લઈ જા ઢોરને ખુરશી ઢોરા મારા બાપનું મકાન રસ્તો છે અહીંયાથી પછી મને લઈ જાય ને તે તો કોઈ ટેશન કોઈ ફરિયાદ કરશે તો અમે તને જીવતો કાઢી નાખશું જેલમાં છૂટાથી આવી નહીં આવી મને ધમકી આવી હા જે હું બે ફોન હતો મને બોલાતું નહોતું સમજાતું હતું બધી બોલાતું હતું જગન ગાડી પડી ગઈ હતી માર્યો તો મને ઢોર માર अपना घरो तूटेला फूटेला हालत में शू घर मार आखे सल गए मैं जाते हैं फोड़ मार मार दीजिए पर राशि नहीं तरह घर हल गए मिल जाए शू समग्र मामलो शू बाबते आ झगड़ो छे अगर जो हमारे भाई गया छू तू बोले ना जी जाना मार घर से आपनु नाम मार नो घर आज बनासकाठा जिला ना लाखणी तालुका ना टरुआ गामे पीड़ित परिवार की मुलाकात माटे અમે સર્વ સમાજના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ કે જે સામાજિક એકતા જાગૃતિ મિશનમાં કામ કરે છે એ તમામ લોકો આજે અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા છે। કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગઈ મોડી સાંજના અનુસૂચિત જાતિના ચાર પરિવારના ઘર ઉપર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરી એમનો જીવલેણ હુમલો કરી અને એમના પરિવારને નુકસાન પહોંચાડ્યું છે। પીડિત પરિવારના લોકોના હાથપગ ભાંગી દીધા છે, એમને હત્યાની કોશિશ કરી છે અને એમના ઘર છે એમને સળગાવી દીધા છે, તોડફોડ કરી છે, અનાજ અને પૈસાની લૂંટ કરી છે અને મહિલાઓની છેડતી કરી છે। આ પ્રકરણની જાણ અમને અમારા સ્થાનિક કાર્યકર્તાઓ તરફથી મળી આજે અમે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હોય અમે અમારા થરાદનો કાર્યક્રમ કેન્સલ કરી અને પીડિત પરિવારની મુલાકાત લીધી છે। આ બાબતે ગઈકાલે મોડી રાતે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડાશ્રીને બનાસકાંઠા જિલ્લાના ડીવાયએસપી શ્રી જે અહીંયા જે આ ઝોનના ઇન્ચાર્જ છે એમને અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે એટ્રોસિટી એક્ટ જે એસસી એસટી સેલના જે એડિશનલ ડીજી છે જે નોડલ ઓફિસર છે એ એડિશનલ ડીજીને અને એ તમામ લોકોને અમે ગઈકાલે મોડી રાતે જ જાણ કરી છે અને જિલ્લા પોલીસ વડાશ્રી અને બાકીના બધા જ લોકો ખૂબ જ પોઝિટિવ દિશામાં કામ કરી રહ્યા છે। અમને વિશ્વાસ છે કે આ પ્રકરણમાં પીડિત પરિવારના લોકોને ન્યાય મળશે। ચાર લોકોને રાઉન્ડ અપ કર્યા છે એવું અહીંયા સ્થાનિક જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે એવું કહી રહ્યા છે, પણ આમ છતાં અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કહેવા માગીએ છીએ કે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ કથળતી થાય છે, ખરાબ થતી જાય છે અને બનાસકાંઠા જિલ્લો છે એકદમ બિલકુલ છેવાડાનો જિલ્લો છે। મુખ્યમંત્રી તરીકે તમારી ફરજ છે કે ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોની સુરક્ષા અને એની જવાબદારી તમારી છે, એટલે પોલીસ પ્રશાસન અને સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક આ પ્રકરણમાં તપાસ કરે અને જે કંઈ પણ આરોપી છે એમના વિરુદ્ધમાં કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરે
જો આ પ્રકરણમાં કોઈ જ પ્રકારે ઢીલું મૂકવાની કંઈક પ્રયત્ન કર્યા અથવા કંઈ પણ ભીનું સંકેલવાના પ્રયત્નો કર્યા તો ફક્ત બનાસકાંઠા નહીં પણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર સામાજિક એકતા જાગૃતિ મિશનના જે પ્રતિનિધિઓ છે એ આંદોલન પણ કરશે અને કાયદાકીય રીતે પણ ફાઇટ કરશે, એટલે પીડિત પરિવારના લોકોને સાથે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે હજુ સુધી એફઆઈઆર રજીસ્ટર નથી કરી, એટલે જિલ્લા પોલીસ વડાશ્રીને પણ અમારી વિનંતી છે કે આ પ્રકરણની તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થાય અને બાકીના જે આરોપી જે ફરાર છે એમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સાથે સાથે બીજી અમારી માગણી એ છે કે પીડિત પરિવારના લોકો છે એમને તાત્કાલિક પોલીસ રક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે, એસઆરપીનું પોલીસ રક્ષણ મળે અને એમને હથિયારના લાયસન્સ તાત્કાલિક ઇસ્યુ કરવામાં આવે. કારણ કે આ ગામ બિલકુલ અંતરિયાળ ગામ છે અને અહીંયા ગમે ત્યારે આ પીડિત પરિવારના લોકોની ભવિષ્યમાં પણ હત્યા થઈ શકે છે. એટલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા લઈ અને પીડિત પરિવારની તાત્કાલિક મુલાકાત કરી અને આ પ્રકરણમાં જે કંઈ પણ આરોપી છે એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એ અમારી માગણી છે. રાત્રે જે ઘટના બની એ બાદ આ પરિવાર અત્યારે નિરાધાર બની ગયો છે. આ પરિવાર પાસે અત્યારે રહેવા માટે ઘર નથી, જમવા માટે અનાજ નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, એ બાબતે સરકારને શું સંદેશ આપશો? પીડિત પરિવારના ચાર જે પરિવાર જે છે કે જેમના ઉપર અત્યાચાર થયો છે એ અનુસૂચિત જાતિના ચાર પરિવારોના અંદાજિત 50 જેટલા સભ્યો છે કે જેમનું મકાન બિલકુલ જમીનદોસ્ત થઈ ગયું છે, જે મકાનની પાછળ અમે અને આગળ અમે ઊભા છે, એમનું અનાજ, એમના કપડાં, એમની જે કંઈ પણ એમની રોકડ રકમ હતી એ તમામ બાળી દીધું છે. એટલે સરકાર તાત્કાલિક એ લોકોના પુનઃસ્થાપનની વ્યવસ્થા કરે અને આ જે પીડિત પરિવારના લોકો છે એ જ્યાં સુધી એમને મકાનની નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સર્કિટ હાઉસની અંદર એમને રહેવા માટે વ્યવસ્થા કરે એ અમારી માગણી છે. કાલે સાંજે 9:30 વાગે ફોન આવેલો કે તરુવા ગામમાં ઠાકોર સમુદાયના લોકો આવ્યા છે અને એ લોકોએ ઘર સળગાયા છે અને મારામારી કરી રહ્યા છે, જાનહાનિ થવાની છે. તો તાત્કાલિક મેં પીએ સાહેબને ફોન કરેલો અને પીએ સાહેબે તાત્કાલિક પોલીસ મોકલેલી. ઘટના બનતી ઘટનાએ પોલીસ પહોંચી ગયેલી. પોલીસને જોઈને એ લોકો આડાવાળા થઈ ગયેલા. આજે સવારે 6 વાગે અમે લોકો અમારી ટીમ સાથે, દલિત સંગઠનની ટીમ સાથે અહીં આવી જાત નિરીક્ષણ કર્યું, વિડીયોગ્રાફી પણ કરી, પોલીસ પણ ત્યાં હતી. જોયું તો 3 ઘર બિલકુલ સળગેલા છે, ઘરવખરી સળગેલી છે અને એક બે બહેનો અને એક ભાઈને માર્યો છે. ભાઈને ફ્રેક્ચર છે, માથાની અંદર ઘણો બધો વાગેલું છે, બેનને પણ ખાસો બધો મૂઢમાર મારેલો છે અને જાનથી મારી નાખવાના ઈરાદે આ લોકો આવેલા છે. કંઈક એમને અગાઉ મેટર મહિના પહેલાં થયેલી હતી અને એ મેટરની અદાવત રાખી અને સાંજે ટોળા સાથે આ લોકો અંદર આવીને પડ્યા. હવે અત્યારે એફઆઈઆર દર્જ કરવા જઈ રહ્યા છીએ. એફઆઈઆર દર્જ થઈ જાય એટલે ખબર પડે કોણ આરોપી છે નથી. મારું નામ નાનજીભાઈ અડિયલ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન થરાદ એકમ. હું મારે ઘરે હતો અને હું કૂકવા થયા એટલે હું અચાનક દોડતો હતો, દોડીને હમણાં આવતો હતો એટલે એ લોકો પેલા છોકરાને મારતા હતા અને મને ભાળ્યો એટલે હો આ તો આવે ને મને હમણાં દોડે 2-8 જણા એટલે સાહેબ હું મોટી પણ દોડી જોડે ઘરે ઘરે કૂકવા કે ભાગી જાય તમે કટકો આપણો રાખજે એટલે બધીના છોકરા એની મતી આવું ભાગી જાય મોં ભાગી જશે અને આટલા દાદા ખોમાંથી આવતા બધા ભેળા થઈને પડ્યા ઘરે હતા તે ઘરને આખી ભાગી કરીને રમણ ભમણ કરી નાખ્યો છે અને કરીને બુભીને લઈ જાય ઠેઠ એટલે ધોરે મારતા મારતા પછી અહીંયા ગાડી મળી ચમચમ બંધ નાખીને જતા રહ્યા એ લોકો બધા નાખે મારું આખું ભાગી નાખીને હળગાઈ નાખવાની તૈયારી હતી ને ગાડી અચાનક આવી દી. સુરેશ ગલચર નો રિપોર્ટ, બનાસકાંઠા.